शू पूर्व धारासभ्य अने कांग्रेस नेता अमरीश डेर भाजप में जोड़ाई जशे? शू भाजपनी बस में अमरीश डेर माटे सीट खाली छे? सीआर पाटिलना निवेदन बाद अमरीश डेर ने लईने अनेक तर्क वितर्क सर्जाया छे, त्यारे पाटिलना निवेदनों मुद्दे अमरीश डेरे हवे स्पष्टता करवी पड़ी रही छे। अमरीश डेरे ए स्पष्टता साथे अपील पण करी के सीआर पाटिले हळवी शैलीमां लागणीमां आवीने आ वात कही हती, जेथी आ निवेदनोने हळवाशथी ज लेवामां आवे। साथे अमरीश डेरे दावो कर्यो के तेओ कांग्रेसमां छे अने कांग्रेसमां ज रहेशे। अमरीश डेरे सीआर पाटिलने राजूला अने गुजरातना विकास माटे प्रेम दर्शाववानी वात करी, कह्युं के मारा माटे दाखवेली आ लागणी राजूला माटे पण दाखववामां आवे। શું કે એમાં કોઈ બીજી ત્રીજી કોઈ વાત નથી, એટલે એકદમ રમૂજમાં અને હળવી શૈલીની વાત હતી, અને હું પણ એવી આશા અપેક્ષા રાખું છું કે બધા જ લોકો આને રમૂજ અને હળવી શૈલીથી જ આપે। હું બહુ એવું સ્પષ્ટ પ્રમાણે માનું છું કે હું અત્યારે પણ કોંગ્રેસના કાર્યક્રમમાં જ આવ્યો છું, અને આવતીકાલથી મારી જે રાજસ્થાનની જવાબદારી છે તે હું રાજસ્થાનમાં હું જવાનો છું। જે પ્રેમ જે લાગણી મારા પ્રત્યે દર્શાવી છે, એટલી જ લાગણી ગુજરાતના નાગરિકોની સાથે સાથે મારા મત વિસ્તારના જે પ્રશ્નો છે, એમાં ચાંચ બંદરનો ખાડી ઉપરનો પુલ બનાવવાની વાત છે। અત્યારે મહત્વપૂર્ણ છે કે 4 નવેમ્બરે એક જાહેર મંચ પરથી પાટિલે અમરીશ ડેર માટે હળવી શૈલીમાં નિવેદન આપ્યું હતું। શું હતું એ નિવેદન એ પણ સાંભળો। જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા વર્ષથી અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને। જો જો અમરીશ કેટલા લોકો તારીફ આવે છે। કહેવાય છે કે રાજનીતિમાં ક્યારેય કોઈ દોસ્ત કે દુશ્મન નથી હોતું। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે, રાજનીતિ ગરમ છે, ત્યારે અહીં સવાલ એ થાય છે કે અન્ય કોઈ નેતા પર નહીં અને અમરીશ ડેર પર જ શા માટે પાટીલનો પ્રેમ વારંવાર ઉભરાઈ રહ્યો છે?